वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय हरिकृष्णाय घनश्यामाय नीलकंठाय च नमो नमः। ओम श्री गुरु चरण कमलेभ्यो नमो नमः। बोलो श्री घनश्याम महाराज नी, श्री हरिकृष्ण महाराज नी, श्री स्वामी नारायण भगवान नी। बधा भक्तों ने खूब भाव थी जय स्वामी नारायण। घनश्याम लीलामृत सागर ग्रंथ की कथा में गई काले घनश्याम महाराजे बाल मित्रों ने वरसाद बीक में उगार्या, संध्या थई ने वीजळीना कड़ाका ने वरसाद खूब वरस्यो ने बधुं पाणी पाणी थई गयुं जवुं केम, पण महाराजे त्यां जळथी एकात ऊंचा चाली बधाने उगार्या अने चीबड़ाना वेलानी साथे पाछा चीबड़ा चौंटाड्या ने मामीने सुंदरी मामीने निश्चय करायो। ए रीते 81 तरंग थई, आ 82 तरंगनो प्रारंभ थशे। विस्तारीने वर्णवू छु वालमजीना चरित्र, राम शरण जी सांभळो पावन अति पवित्र। एक समे एकादशीए उत्तम व्रत केवाय, वालाए ते विचार कर्यो नावा जवा समुदाय। स्नान करवा चाल्या सर्वे सखा संगे घनश्याम, विश्वामित्री ने गौ घाटे गया ते पूरण काम। अयोध्या प्रसाद जी महाराज रामशरण जी ने कहे छे कि हवे आगळना भगवानना चरित्रों हूँ वर्णन करूँ छू विस्तार सहित, एने आप प्रेम थकी सांभळो। आ भगवानना चरित्रों अति पावन अने पवित्र करनारा छे जीवात्मा ने। एक समय ने विषे एकादशीनो पवित्र दिवस हतो। महाराजे विचार कर्यो के एकादशी छे तो चालो बाळ मित्रों ने लईने बधाने स्नान करवा माटे जईए। એમાં પૂર્ણિમા હોય એકાદશી હોય ત્યારે કોઈ પવિત્ર નદીને વિશે સંતો ઘણીવાર ઠાકોરજીને લઈને ભક્તો સાથે સ્નાન કરવા જતા હોય છે। એમાં મહારાજ છે આ તો સ્વયં ભગવાન, તો જ્યારે અને જ્યાં નાય ત્યાં બધું તીર્થ અને પાવનરૂપ થઈ જાય। પણ મહારાજે વિચાર કર્યો આજે એકાદશીનો દિવસ છે તો બધા મિત્રોને લઈને સ્નાન વિધિ કરવા માટે જઈએ, અને મહારાજનો આમ તો લગભગનો નિયમ છે અવારનવાર મિત્રો સાથે સરોવરોમાં સ્નાન કરવા જવું, કારણ કે ઘરની બહાર જ મહારાજના ઘરની બહાર જ નારાયણ સરોવર, અને થોડા દૂર ચાલે તો ખાંપા તલાવડીને બધી આજુબાજુ બધો સરોવર જ છે। એ વખતે બધે નદી તળાવ બહુ હતા, હવે અત્યારના જમાનામાં એ અમેરિકામાં છે પણ ઇન્ડિયામાં આ બધું ઓછા થઈ ગયા। અમુક ગામડામાં જે કાનમ બાજુના ગામડાઓમાં હોય છે ગામમાં બધે, પણ એ બધા હવે નાવા એવા ઓછા હોય ત્યારે બધા થોડા પવિત્ર અને ચોખ્ખા રહેતા હતા, અત્યારે બધા ગંદા વધારે થઈ જાય। પણ મહારાજ કે આજે એકાદશીનો દિવસ છે મિત્રો સાથે ચાલો સ્નાન કરવા જઈએ,
બધા સખાઓને મહારાજે સાથે લીધા અને વિશ્વામિત્રી નદી જે છે ગૌઘાટ પાસે ત્યાં મહારાજ મિત્રોને લઈને પહોંચ્યા છે. ધરો છે એક ઊંડો મોટો જેમાં જળ છે અપાર, સ્નેહે તેમાં સ્નાન કરે છે નારાયણ નિર્ધાર. નાતા થકા પછે બોલ્યા બહુ નામી ભગવાન, ડૂબકી મારો જળ વિશે એક સાથે ગુણવાન. તાળી પાડી કરું ગણના જોઉં પરીક્ષાયાજ, ક્યાં સુધી જળમાં ટકો છો નક્કી કરું એહ કાજ. લો ત્યાં નદીની અંદર ગૌઘાટ પાસે વિશ્વામિત્રી નદીમાં ઊંડો ધરો જોયો, ઊંડો પાણીનો ખાડો એટલે ત્યાં પાણી ઊંડાઈવાળું થોડું વધારે હતું. ત્યાં મહારાજ સખાઓ સહિત સ્નાન કરે છે. સ્નાન કરતાં કરતાં મહારાજ એક રમત રમાડે છે મિત્રોને. મહારાજ કહે કે ચાલો હવે અહીંયા આપણે એક રમત રમીએ. મિત્રો કે શું રમીશું? મહારાજ કે ડૂબકી દાવ રમવાનું છે. હું અહીંયા બહાર ઊભો ઊભો તાળી પાડીને ગણના કરું છું, 1 2 3 4 5 એમ, અને કોણ સૌથી વધારે પાણીની અંદર ડૂબી રહી છે. આવી રીતે મહારાજે બધા મિત્રોને કીધું એટલે બધા મિત્રો તો તૈયાર થયા કે ચાલો એમ કરીને. પછી મહારાજ બધાની નજર રાખે છે કોણ વધારે પાણીમાં રહે છે અને બહાર મહારાજ આમ તાળી પાડીને ગણે છે. એમાં મિત્રો પછી બધા એવું સુણીને સખા સર્વે ડૂબકી મારી સંગાત, પછી બધા એક સાથે એ પાણીના ધારાની અંદર ડૂબકીઓ મારી મિત્રોએ, અને તાળી પાડી લીધી પરીક્ષા તીરે ઊભા રહી નાથ, બસે તાળી પાડી પ્રભુએ બારે આવ્યા વેણી રામ. સૌથી પહેલાં 200 તાળી હુંધી કોણ રહ્યું? વેણી રામ. અને 200 તાળી સુધી જ્યારે પાડી મહારાજે ત્યારે સૌથી પહેલાં તો એ નીકળ્યા છે, બીજા બધા તો અંદર જ છે. 200 તાળી પડી ત્યારે વેણી રામ બહાર આવ્યા, અને 400 તાળી પ્રાગ આવ્યા અંબુ થકી અભિરામ. 400 તાળી જ્યારે મહારાજે પાડી ત્યારે પ્રાગ મહારાજના બીજા મિત્ર એ બહાર નીકળ્યા. 600 તાળી પાડી ત્યારે તો સુખનંદનજી સાર, રઘુનંદન 800 એ જળથી આવ્યા બાર. પ્રભુએ વળી તાળી પાડી હરખે 1000, પાણીમાંથી તે નીકળ્યા ભવાની દીન તેવાર. લો 200 તાળીએ વેડીરામ બહાર આવ્યા, 400 તાળીએ પ્રાગ બહાર આવ્યા, અને 600 તાળીએ સુખનંદન બહાર આવ્યા, અને રઘુનંદન જે મહારાજનો મિત્ર હતા એ 800 તાળી ભગવાને બહાર ઊભા ઊભા પાડી ત્યારે બહાર નીકળ્યા. એ બધા બાળકો પાણીમાં રહેવાની કાયમ સ્નાન વિધિ કરવાની અમને મહારાજ સાથેની મુખ્ય પ્રેક્ટિસ હતી એટલે બધા ઊંડા ઊંડા પાણીમાં લાંબો ટાઈમ રહી શકતા હતા. નહીતર તો અત્યારે તો આપણે 5, 10 અને 25 તો બહાર આવી જાય. એમાં રઘુનંદન હતા એ 800 તાળીએ બહાર આવ્યા, અને 1000 તાળીએ પાડી ભગવાને ત્યારે ભવાની દિન એ બહાર નીકળ્યા. હજુ તો અંદર બીજા મિત્રો છે જ. 1200 તાળી પાડી પ્રભુએ ગૌરી દત્તને કાજ. લો ગૌરી દત્ત નામના મિત્ર હતા એ તો 1200 તાળીએ બહાર આવ્યા, અને માધવ ચરણ 1400 તાળીએ બહાર આવ્યા. 1600 તાળી પાડી ત્યાં તો બંસીધર તેવાર, વારા ફરતી વારીમાંથી સર્વ આવ્યા તે બાર. 1600 તાળીએ બંસીધર એ છેલ્લા બાર આવ્યા, આટલી વાર બધા પાણીમાં રહ્યા. મહારાજ મિત્રોને આવી રીતે એને સુખ થાય, રમત થાય એટલે મહારાજ આવી રમતે રમાડે છે.
એમ કરીને 1600 તાળીએ છેલ્લા બંસીધર જ્યારે બહાર આવ્યા પછી મહારાજ એમને બધાને પૂછવા લાગ્યા, પ્રેમ વડે પૂછવા લાગ્યા, હરિકૃષ્ણ ઘનશ્યામ, આ ધરામાં શું દેખ્યું તે કહો તમે અભિરામ. મહારાજ બધા મિત્રોને કહેવા લાગ્યા કે તમે આટલી બધી વાર અંદર રહ્યા તો અંદર શું જોયું તમે? અંદર ધરામાં તો શું દેખાય? પાણી દેખાય, ને એનાથી કદાચ ચોખ્ખું જળ હોય તો રેતી દેખાય, કાં નાના નાના માછલા હોય તો એ દેખાય, બીજું કંઈ એમાં વિશેષ હોય નહીં. પણ મહારાજ એમને પૂછ્યું કે ધરામાં તમને બધાને શું જણાયું? ત્યારે બધા સખાઓ મહારાજને કહેવા લાગ્યા. ત્યારે સખા સહુ બોલિયા, સુણો સુંદર શ્યામ, અલૌકિક દેખ્યો અમે તો અદ્ભુત અક્ષરધામ. લો, મહારાજે જ્યારે પૂછ્યું ત્યારે બધા મિત્રો કહેવા લાગ્યા કે મહારાજ અમે તો આજે અલૌકિક સુખના ભોગતા થયા, આજે અમે અલૌકિક એવું દિવ્ય અક્ષરધામ જોયું. મહારાજ કેવું? ત્યાં શું હતું? તે ધામમાં મુક્ત સર્વે માયા ષડુર્મિ રહિત અનંત મુક્ત સિંહાસને પૂજે છે પ્રેમ સહિત. એવા તમોને દીઠા અમે અક્ષરધામની માય, એ ધામમાં અમો રહ્યા ચિદ ઘન વર્ષે જાય. બધા મિત્રો કહેવા લાગ્યા કે મહારાજ એ ધામની અંદર અમે અદ્ભુત બધાએ આશ્ચર્યો અને અદ્ભુત ચરિત્રો જોયા. શું? તો કે ધામની અંદર અનંત મુક્તો મહારાજ, એ બધા મુક્તો કેવા હતા? કે દિવ્ય આભૂષણોને ધારેલા, દિવ્ય દેહધારી એ મુક્તો બધા ષડુર્મિથી રહિત હતા. ભૂખ તરસ ઠંડી ગરમી વગેરે કંઈ એમને લાગે નહીં, બસ કેવળ મહારાજના સુખમય સુખની અંદર મહારાજના સ્વરૂપથી જ સુખી હતા. એવા બધા મુક્તોને મહારાજ અમે જોયા, અનંત મુક્તો મહારાજ આપની સિંહાસનમાં આપ બિરાજમાન હતા અને આપની સેવા પૂજા કરતા અમે જોયા, અને એવા અમે તમને અક્ષરધામની અંદર જોયા. અને ધામની અંદર શું હતું? તો કે એકદમ ચિદ ઘન વરસે જાય, કહેતા એકદમ દિવ્ય તેજ, તેજ ને તેજ, બીજું કંઈ ત્યાં વસ્તુ નથી જણાતી. અને તેજ કેવો હતો? તો શીતળ શાંત અને સુખદાયક હતું. એવા દિવ્ય અક્ષરધામની અંદર મહારાજ આપને અને મુક્તોને અમે જોયા. સુખ અલૌકિક દેખીને લોભાણા ઘણી વાર, મહારાજે અક્ષરધામનું સુખ જોઈને તો આ લોકમાં તો એવું સુખ ક્યાંય જોયું કે સાંભળ્યું નહોતું, એવું અલૌકિક અને દિવ્ય સુખ હતું. એમ થાય કે હવે અહીંયા જ કાયમ રહેવું છે, અહીંથી જવું નથી. એવું તમે દિવ્ય અલૌકિક તમારા ધામનું સુખ જોયું, અને એ જોઈને શું થયું કે લોભાણા ઘણી વાર, એ સુખની અંદર લોભાઈ જવાય એવું હતું કે હવે કાયમ અહીંયા જ રહેવું છે. લોકો એનો સારો બંગલો ને સારું સુખ ને સારું જોવે કોઈ માણસ, કારણ કે કોઈકને આજુબાજુમાં સારી ગાડી જોવે તો એમ થાય માણસને કે આવી ગાડી આપણે હોય તો, આવો બંગલો આપણે હોય તો. એ લોક તો આ લોકનું છે, અહીં કંઈ આજે કાલે તો બધું રાખમાં મળી જવાનું. પણ ભગવાનના દિવ્ય ધામના સુખ એની આગળ તો, આ લોકના સુખ આગળ તો ઇન્દ્રના સુખ તો કેવા મોટા, તો એની સામે આ લોકનું તો હાવ કંઈ ગણતરીમાં જ ના આવે, હાવ વિષ્ટાતુલ્ય લાગે. એવું ઇન્દ્રના સુખો હોય તો બ્રહ્માના સુખો તો એના કરતાં આનંદ ગણાય, એના કરતાં વિરાટના, એના કરતાં પ્રધાન પુરુષ, પ્રકૃતિ પુરુષ, એનાથી બીજા ધામો વૈકુંઠ ગોલોક, અને એનાથી આનંદ ગણું સુખ અક્ષરધામનું છે, જેમાં આલોકની કોઈ સુખ એમાં નથી. મહારાજના દિવ્ય સુખ છે ત્યાં તો. એ સુખને તો કોઈ ક્ષણવારે જો જોઈ જાય પામે તો એને લાગે હવે તો એ સુખને જ પામવું છે, આલોકમાં ક્યાંય બંધાવવું નથી. એમ ભગવાન પોતાના ભક્તને જ્યારે લઈ જાય દેહ છોડાવીને, ત્યારે એકવાર ભક્તને અક્ષરધામનું સુખ બતાવે, અને પછી જો એની બીજી વાસના હોય ને જે બીજી ખામી હોય કચાશ હોય તો પાછા બીજા ધામમાં મોકલે. પણ પછી પેલું ધામનું સુખ એકવાર જોયું હોય એટલે પછી એની ઝંખના રહે કે હવે તો એ ધામમાં જવું છે, અને જલ્દી ચોખ્ખા થઈને જલ્દી ભગવાનને ગમે એવા થઈને એ ધામમાં પહોંચવું છે, પણ વચ્ચે ક્યાંય બીજે રોકાવું નથી. એટલે ભગવાન એકવાર બતાવી દે, પણ જે ચોખ્ખો થઈ જાય તો એને તરત આને આ દેહ જ્યારે અંત આવે ત્યારે સીધો ભગવાનના ધામને પામે છે. એટલે બધા મિત્રો કહેવા લાગ્યા મહારાજે અલૌકિક અને દિવ્ય સુખ જોઈને અમારા તો મન ત્યાં લોભાઈ ગયા. સ્થિર થયું મન અમારું તવ વિશે તદાકાર, અને મહારાજ તમારા દિવ્ય સ્વરૂપની અંદર અમારું મન તદાકાર થઈ ગયું, સ્થિર થઈ ગયું, બીજું કંઈ જોવાની કે જાણવાની કે બીજું કંઈ ઈચ્છા ના રહી. કારણ કે મુક્તો છે ધામની અંદર, એ અક્ષરધામના મુક્તો મહારાજના સ્વરૂપથી જ સુખી છે, ત્યાં કોઈ બીજું લૌકિક કે બીજું તો કંઈ સુખ છે જ નહીં, ભગવાનના સ્વરૂપ સંબંધી સુખને જ ભોગવે છે. અને ભગવાનના સ્વરૂપનું એવું સુખ છે કે કોઈ મુક્તો એક એક અંગને નિહાળે તો બીજા અંગમાં જવાની અને
આમ ગમે એટલું ટ્રાય કરે તોય ત્યાં જવાતું નથી, કારણ કે એક જ અંગમાંથી એટલું સુખ આવે. કોઈ ભગવાનની ખાલી નાસિકાને નિહાળે તો નાસિકાને જ યુગો સુધી નિહાળ્યા કરે, કોઈ ભગવાનની આંખોને નિહાળે તો આંખોને જ યુગોના યુગો સુધી નિહાળે. એમ એક અંગમાંથી બીજા અંગમાં જવાની જ, અને આમ કારણ કે એક જગ્યાથી જેટલું સુખ આવે તો બીજી જગ્યાએ જઈ જ ના શકે. તો એવું મહારાજના સ્વરૂપનું દિવ્ય સુખ ત્યાં મુક્તો ભોગવે છે. એટલે મિત્રો પણ કહેવા લાગે કે મહારાજ, અમારું મન તમારા સ્વરૂપની અંદર તદાકાર થઈ ગયું અક્ષરધામની અંદર. અન્ય સ્થળમાં કોઈ ઠામે એવું મળે નહીં સુખ, એવું સુખ બીજે કોઈ જગ્યાએ અમે આજ સુધી ક્યારેય જોયું નથી, વિચાર્યું નથી ને સાંભળ્યું પણ નથી. એવું સુખ તમારા સ્વરૂપનું ત્યાં અક્ષરધામના મુક્તો ભોગવે છે, અને અમને પણ થોડી વાર માટે આપે અનુભવ કરાયો મહારાજ. અલૌકિક અક્ષરધામનું એમ સખા કહે સન્મુખ, લો એવી રીતે અલૌકિક અક્ષરધામ અને આપના સ્વરૂપનું સુખ મહારાજ અમે માણ્યું, આવી રીતે મિત્રો બધા મહારાજને કહેવા લાગ્યા. બહુ નમી ત્યારે બોલ્યા, તમે સુણો સહુ અભિરામ, એવું નવતમ સુખવાળું અમારું અક્ષરધામ. મહારાજ કે સાંભળો, તમે એવું જે તમે આજે જોયું ને એ અમારું કાયમ અમારું પરમનન્ટ રેસિડેન્સ છે. અહીંયા તો અમે ટેમ્પરરી થોડા વાર માટે આવ્યા છીએ, એટલે તમે જો અમારા વિશે હેત રાખશો, અમારી લીલાઓને અમે તમારી સાથે રમીએ છીએ, હસીએ છીએ, બધી ક્રીડાઓ કરીએ છીએ, અને જો યાદ રાખશો અને અમારી સાથે હેત રાખશો તો મહારાજ કે અંતે તમને અમે અમારા એ અક્ષરધામમાં લઈ જઈશું, ત્યાં તમને પણ પરમનન્ટ રેસિડેન્સી આપશું. લો આ લોકનું એક અમેરિકાનું કોઈને ગ્રીન કાર્ડ મળી જાય ને અહીંયા પરમેનન્ટ રેસિડેન્સ મળી જાય તો એ માણસો કેવા થઈ જાય, સુખી સુખી થયો કે બહુ સારું થયું ને બહુ સુખ થઈ ગયું. પણ આ લોકનું સુખ તો ક્ષણિક ને નાશવંત ને તુચ્છ ને દુઃખરૂપ છે. અક્ષરધામમાં જતા ત્યાંથી રોકીને ક્યાંય બીજા ભવ ભટકણમાં ચડાવી દે એવું છે આ લોકનું સુખ તો. પણ ભગવાનના ધામનું સુખ કેવું છે તો કે પરમેનન્ટ સુખ છે. ત્યાં કોઈ દુઃખ કે બીજું કોઈ શોક કે એવું કંઈ છે જ નહીં, સદાય સુખ સુખ ને સુખ. આ જગતનું સુખ તો થોડી વાર સુખ આપે ને તરત પાછું દુઃખ આવે, સુખ દુઃખ સુખ દુઃખ. પણ એ સુખ એ કેવું હોય, પેલું ઘણું દુઃખ આવ્યું હોય તેમાંથી થોડી નિવૃત્તિ થાય એટલે આપણને સુખ લાગે, પણ વાસ્તવિક સુખ હોય નહીં, દુઃખ જ હોય. પણ ભગવાનના ધામનું સુખ અવિચળ અને અવિનાશી અમાપ છે. ત્યારે મહારાજ બધા મિત્રોને કહેવા લાગ્યા, અમે પણ તમને પછી કાયમ અમારા એ દિવ્ય અક્ષરધામમાં જ લઈ જઈશું. એવું કહીને ત્યાં થકી ચાલ્યા સુખ સમાજ, માર્ગમાં જાતા વેણીને થયો સંકલ્પ જમવા કાજ, એમ કરીને મહારાજ પછી મિત્રો સાથે આગળ ચાલ્યા. રસ્તામાં જતા મહારાજના મિત્ર વેણીને જમવાનો સંકલ્પ થયો કે ભૂખ બહુ લાગી છે, હવે તો વહેલા ઘરે જઈએ, થાય સર્વે શુભ કામ, ક્ષુધા અતિશય મને લાગી, મને ઠરે નહીં ઠામ. એટલે વેણીને બરાબર ભૂખ લાગીને સંકલ્પ થવા લાગ્યો કે જલ્દી હવે ઘરે પહોંચીએ અને જમીએ, ત્યારે જ નિરાશ થશે, કારણ કે નાયા બહુ પાણીમાં રહ્યા, રમતો કરી એટલે તરત ભૂખ લાગે, ગમે એટલું જમ્યા હોય તોય. એટલે કેમ કે સ્વિમિંગ છે, તરવું એ સૌથી મોટી એક્સરસાઇઝ છે. એમ ભગવાન મિત્રો સાથે બરાબર પાણીમાં નાયા એટલે બધાને ભૂખ લાગી. મહારાજ તો અંતર્યામી હતા, મહારાજે જાણ્યું કે મિત્રોને ભૂખ લાગી છે. મહારાજ કે આ લોકોને ઘરે જવા લઈ જવા નથી, વચ્ચેથી જ આપણે કંઈક બીજો બંદોબસ્ત કરી દઈએ જમવા માટે. માટે મોહનજી વિચારે, મોહનજી દૂર કરું એ દુઃખ. મહારાજ કે મિત્રોને જમવાની ભૂખ લાગી છે, દુઃખ છે, તો એનું મારે દુઃખ હવે દૂર કરવું પડશે. મહારાજ બે રીતની ચિંતા કરે, આ લોકની પરલોકની. મિત્રો સાથે આ લોકની જેમ રમે છે, હસે છે, અને પાછું એને જે ભૂખ લાગે તો જમાડે છે, અને અક્ષરધામના દિવ્ય સુખોય બતાવે. તો ભગવાન છે, ભગવાન સાથે મિત્રતા થાય તો એવું મળે. અને કોઈ લૌકિક માણસો હોય એટલે જેવા માણસો સાથે આપણી સંગત હોય, જેવા સાથે બેઠક ઉઠક હોય એવો લાભ થાય. હલકા માણસો ને ખરાબ માણસો સાથે બેઠક ઉઠે તો એ રીતે ચડાવે. આ લોકમાં ખોટા માણસો જ્યારે મિત્રતા હોય તો એ ક્યાં લઈ જાય, ખોટી જગ્યાએ લઈ જાય, ત્યાં ન ખાવાનું ખવડાવે. અને સારા માણસો હોય તો એની જે એવું રાખે, ને ભગવાનના ભક્તો હોય તો ભગવાનની વાતો થાય, સત્સંગય થાય, અને ભગવાનનો પ્રસાદય જમે. એટલે કેવા માણસો સાથે આપણી મિત્રતા છે એવું થાય. આ તો બધા મિત્રો ભગવાનના મિત્રો છે, એટલે ભગવાન તો પછી કઈ ખામી રાખે, આ લોકની પર બધી ચિંતા કરે ને પરલોકની કરે. મહારાજ કે એને ભૂખ લાગે, આપણે કેમ ચાલે, ચાલો એમને. એટલે મિત્રોને લઈને મહારાજ ભોય ગામની અંદર
જે પેલો પ્રાગમલનું વચ્ચે લડાઈ થઈ હતી ને પ્રાગમલને બે ભાઈઓની, એટલે પ્રાગમલનું જ ખેતર આવ્યું રસ્તામાં. ત્યાં એની વાડીની અંદર જાંબુડાનું મોટું સરસ વૃક્ષ હતું અને એની અંદર ખૂબ સારા જાંબુઓ પાક્યા હતા. અષાઢ મહિનો હતો ને હમણાં, તો એટલે એ ટાઈમે મને લાગે જાંબુની હોય સિઝન, અને જાંબુડા બરાબર પાક્યા છે ફૂલ. એટલે મહારાજ તો પછી જોયો જાંબુડો, એટલે મહારાજ ચડ્યા ઉપર મિત્રોને લીધા, અને મહારાજે બરાબર જાંબુડા મિત્રોને ભરપૂર ખવડાવ્યા. તે જાંબુએ ગયા જીવન ચડ્યા ઉપર ચતુર, સખા સાથે ઘનશ્યામજીએ જાંબુ જમ્યા ભરપૂર. બધાએ મિત્રોને ખૂબ જમાડ્યા અને તૃપ્ત કર્યા. જમીને જ્યારે તૃપ્ત થયા, હેઠે ઉતરવા જાય, સુખનંદન પડ્યો ત્યાં થકી, પ્રગટી પૂર્ણ પીડાયેલો, જમ્યા તો ખરા ખૂબ, પણ જમીન પછી જ્યાં ઉતરવા ગયા ત્યાં બીજા તો ઉતરી ગયા, પણ પેલો સુખનંદન હતો એ બરાબર કે પગ લપડ્યો ને ઉપરથી પડ્યો નીચે, તો બરાબર એને પીડા થઈ એ સમયે. એટલે મહારાજ થયું કે આ તો જાંબુ ખાતા બીજું કંઈક ઉપર થયું, હવે કરવું શું. તે દેખીને દયા ઉપજી પરમ દયાળુને દિલ, પ્રભુજીએ સંકલ્પ કર્યો ધીર ધરી નહીં ઢીલ. મહારાજને દયા આવી, પેલાને બરાબર પીડા થઈ, સુખનંદનને ઉપરથી પડ્યો એટલે કે હાથ પગ ભાંગ્યો હશે, અને પછી પીડા ઘણી થઈ સુખનંદનને, એટલે મહારાજને દયા આવી કે હવે આ મારો મિત્ર, એને જાંબુ ખાવા તો ઉપર ચડાયો પણ પગ ભાંગ્યો હાથ ભાંગ્યો, કંઈક આનો મારે કંઈક ઈલાજ તો કરવો જ પડશે. એટલે ભગવાને તરત ત્યાં સંકલ્પ કર્યો, સહેજ પણ વારનો વિલંબ કર્યો નહીં. ઘનશ્યામજીના સંકલ્પથી ઇન્દ્ર આવ્યો તેણી વાર, ઐરાવતે બેસીને સંગે વૈદ્ય લાવ્યો પોતાનો સાર. મહારાજે ખાલી સંકલ્પ કર્યો, ઈચ્છા કરી, એટલે ભગવાનના ઈચ્છાને સંકલ્પને જાણીને તરત આકાશમાંથી ઇન્દ્ર, દેવતાઓનો રાજા ઇન્દ્ર આવ્યો, અને જોડે પોતાનો વૈદ્ય કે તા અશ્વિની કુમાર જે છે એ દેવોના વૈદ્ય છે, એને લઈને ઇન્દ્ર પધાર્યો છે, ઇન્દ્ર આવ્યો છે મહારાજના સંકલ્પને જાણીને. કારણ કે મહારાજ એને સેવાનો લાભ આપ્યો એટલે જાણીને એમ થયું કે મહારાજના દર્શન થશે, આમ તો કંઈ થાય નહીં, આજે ભગવાને સાક્ષાત સંકલ્પ કર્યો છે અને સેવાનો આપણને લાભ મળ્યો છે એમ જાણીને ઇન્દ્ર પોતે ઐરાવત ઉપર બેસી અને પોતાનો વૈદ્યને લઈને આવ્યો છે. જાંબુના તરુ હેઠે આવ્યા, જ્યાં બિરાજ્યા ઘનશ્યામ, અશ્વની મેઘપતિએ પ્રેમે કર્યા છે પ્રણામ. પછી બંનેએ ભગવાનને પ્રણામ કર્યા કે મહારાજ આપે અમને યાદ કર્યા, સેવાનો લાભ આપ્યો, અમે ખૂબ ભાગ્યશાળી છીએ, હવે મહારાજ આપની શું આજ્ઞા છે અમને જણાવો. એટલે મહારાજે કીધું કે અમારો મિત્ર છે અને વાગ્યું છે અને સાજો કરવાનો છે, માટે એની દવા જે કહી હોય તે કરો તમે. એટલે મહારાજની આજ્ઞા પ્રમાણે કર્યું છે, વૈદ્ય કાજ સુખનંદનને આ દવાથી મટી જશે મહારાજ. પછી એક દવા આપી અશ્વિની કુમારે અને કીધું કે મહારાજ આ દવાથી આપના મિત્રને તરત સારું થઈ જશે, કંઈ ચિંતા કરવાની જરૂર નથી. એમ કહીને વૈદ્ય વાસવ શ્રી હરિવર છે સંગ ઐરાવત પર બેઠા સર્વે ઉર્મા કરી ઉમંગ. પછી મહારાજને પ્રાર્થના કરી કે મહારાજ અમે તો આપના દર્શન કર્યા, હવે આ ઐરાવત છે એના ઉપર આપ બિરાજમાન થાવ ને ઐરાવતને પણ પાવન કરો. એટલે મહારાજને પછી ઐરાવત ઉપર અંબાડીમાં વચ્ચે મહારાજને બિરાજમાન કર્યા, અને આજુબાજુમાં ઇન્દ્ર અને અશ્વિની કુમાર વગેરે જે વૈદ્યો હતા એ મહારાજની આજુબાજુ ઊભા રહ્યા, અને પાછા મહારાજના બધા મિત્રો હતા એને પણ હાથીની અંબાડી ઉપર ચડાવ્યા, ઐરાવત ઉપર મોટી અંબાડી, ચારે બાજુ બે બાજુ લાકડાના પોળા કરેલા, વ્યવસ્થિત વિમાન જેવું ઉપર શણગારેલું હશે એના ઉપર બધાને બિરાજમાન કર્યા છે. વૈદ્ય વાસવ વાલમજી સુખનંદન એ ચાર, પેલા તો સુખનંદન જે વાગ્યું છે એને બિહાર્યો છે, હોદ્દા સાથે અંબાડીમાં શોભિત બેઠા સાર. એ રીતે મહારાજ અંબાડી ઉપર બેઠા, આજુબાજુમાં છે પાટિયા સુંદર પરમ પવિત્ર, વેણી રામને બીજા સર્વે તેના પર બેઠા તે મિત્ર, અને ઐરાવત ઉપર આખી મોટી સવારી થઈ છે. મહારાજ ઇન્દ્ર વૈદ્યો સુખનંદન ને બીજા બધા મિત્રો એ પણ આજુબાજુમાં ત્યાં અંબાડી ઉપર બેઠા છે. અને પછી શું થયું તો કે વાયુ વેગે ચલાવ્યો ત્યાંથી ઐરાવત ગજરાજ, નિમેષ માત્રે છપૈયાપુર આવી પહોંચ્યા મહારાજ. કારણ કે રમતા રમતા ઘણા દૂર નીકળી ગયા હતા, ગૌઘાટને વગેરે બધું. આ કયું ગામ આવ્યું હમણાં, તીનો કયું ગામ આવ્યું, જાંબુડાનું
ભોઈ ગામ ત્યાં સુધી હતા, એટલે ઘણા દૂર હતા છપૈયાથી, અને પાછા નાયા હતા અને થાક્યા હતા, એટલે મહારાજ કીધું કે જલ્દી પહોંચી જવાય એવું કરી દઈએ, એટલે ઐરાવત ઉપર. આમેય ઇન્દ્રની ભાવના હતી કે ઐરાવતને પાવન કરો, એટલે બધા મિત્રો સાથે ઐરાવત ઉપર બેઠા છે, અને નિમિષ માત્રમાં કહેતા પળ માત્રમાં બધાય છપૈયામાં પહોંચી ગયા વાયુ વેગે. અને ક્યાં આવ્યા? તો કે ધર્મદેવના આંગણામાં ઉતાર્યા તત ખેવ. ધર્મદેવના આંગણામાં જ બરાબર ઐરાવત ઉતર્યો છે, અને બધાય મિત્રો અને મહારાજ એમાંથી નીચે ઉતર્યા, પ્રણામ કરી ગજે બેસી થયા અદૃશ્ય દેવ. પછી ઇન્દ્ર વગેરે મહારાજને પ્રણામ કર્યા કે મહારાજ આજે અમે આપને તમે અમને સેવાનો લાભ આપ્યો, ફરી અમને અવારનવાર આવી સેવાનો લાભ આપતા રહેજો, અને આપના દર્શનનો એ બાને અમને પણ લાભ મળે, એમ કરીને પ્રણામ કરીને પોતાના સ્થાન પ્રત્યે ગયા. બધા મિત્રોએ ધર્મ ભક્તિ અને જે બધા ત્યાં ઘરમાં હતા એ બધાને આખી વૃત્તાંત કીધું કે આજે તો આવું થયું હતું. ઇન્દ્ર સ્વયં આવ્યો પોતાના વૈદ્યને લઈને. આ સુખનંદનને તો બહુ વાગ્યું હતું, પણ બધું તત્કાળ સારું થઈ ગયું, અને પાછા અમને ઐરાવત ઉપર બેસાડીને અહીંયા લઈ આવ્યા. આવી વાત સાંભળીને બધાએ વિસ્મય પામી, વખાણ કરતા સર્વ થયા મન શાંત. બધાએ વિસ્મય પામ્યા, અને ઘનશ્યામ મહારાજ પ્રત્યે બધાયને એમ થયું કહો આ તો સાક્ષાત ઘનશ્યામ મહારાજના પ્રતાપે થયું છે, એ તો સ્વયં અક્ષરાધિપતિ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ છે. અવારનવાર આવા ચરિત્રો કરીને બધાયને પોતાને વિશે ભગવદ્ ભાવની સ્મૃતિ કરાવે છે. આગળ એક પછી ઘણો સમય વીતતા એક બીજું મહારાજ ચરિત્ર કરે છે. વળી એક સમે ઘન શ્યામ છપૈયાપુર માં સુખધામ, ફૂલ ડોલનો ઉત્સવ કરી હિંડોળે ઝૂલતા થકા હર. સખા શીખે છુપૈયાના જન, દેખી ધામને થયા મગન. ચતુર્ભુજ રૂપે ભગવન દીધું અદ્ભુત જે દર્શન. પછે રંગ ભરેલા સલુણો ધર્મ તળાવે ગયા તે સુણો. જળ ક્રીડા કરી રૂડી પેર, સ્નાન કરી પધાર્યા છે ઘેર. પછે ભક્તિ માતાએ તહેવાર, રૂડી રસોય કરી તૈયાર. પૂરી કચોરી ને દહીં વડા, સેવો શાક પાક જે મીઠડા. ધર્મદેવ ને ત્રણે કુમાર, જમાડ્યા તે મને કરી પ્યાર. તે પછી થોડા દિવસે કરી સખા સાથે પધાર્યા શ્રી હરિ. લો એક સમયને વિશે છપૈયાની અંદર મહારાજ. પછી ફૂલદોલનો ઉત્સવ આવ્યો. ફૂલદોલના ઉત્સવની અંદર મહારાજ આમ તો નરનારાયણ ભગવાનનો પ્રાગટ્ય દિવસ છે, એને ઉજવતા ઉજવતા પછી ભગવાને એવું અલૌકિક દર્શન કરાયું મિત્રોને કે હિંડોળે ઝૂલતા થકા હરી, સખા શીખે છુપયાના જન, દેખી ધામને થયા મગન. ભગવાને ત્યાં એવું અલૌકિક દર્શન કરાયું જે બધાએ ફૂલદોલનો ઉત્સવ કરવા ભેગા થયા હતા એ બધાને ભગવાને દિવ્ય અક્ષરધામના દર્શન કરાવ્યા, અને પછી પોતે સ્વયં ભગવાન ચતુર્ભુજ રૂપે એ હિંડોળાની અંદર ઝૂલતા હોય એવા બધાએ છપૈયાવાસી જનોને અદ્ભુત ભગવાનના દર્શન થયા, અને બધાએ જાણ્યું કે આ સાક્ષાત ઘનશ્યામ મહારાજ એ સ્વયં ભગવાન પરબ્રહ્મ પોતે છે, એમ જાણીને બધાએને ત્યાં મહારાજે ચતુર્ભુજ રૂપે હિંડોળાની અંદર ઝૂલતા ભગવાનને દર્શન કરાવ્યા. ત્યાર પછી સરસ ઉત્સવનો દિવસ હોવાથી ભક્તિ માતાએ રસોઈ કરી હતી, પૂરી કચોરી દહીંવડા વિવિધ સેવ શાક વિવિધ પ્રકારના પાકો મીઠાઈઓ વગેરે બનાવ્યા હતા. ધર્મદેવ ભક્તિ માતાએ ત્રણેય કુમારને ધર્મદેવને વગેરેને જમાડ્યા છે, પ્રેમથી જમ્યા, અને પછી ઘણા દિવસો વીત્યા પછી એક દિવસ મહારાજ મિત્રો સાથે ચાલ્યા ઉમંગે થઈ સધીર ગયા નારાયણ સરોવરને તીર. ત્યાંથી નિવાદા ગામ નજીક ગયા તેના બગીચામાં ઠીક. પછી મહારાજ નારાયણ સરોવરમાં મિત્રો સાથે સ્નાન કરવા ગયા. ત્યાંથી મહારાજ સ્નાન કરીને
નજીક નિવાદા કરીને ગામ હતું, ત્યાંના બગીચામાં મહારાજ પહોંચ્યા. અને બગીચામાં શું હતું તો તેમાં શોભી રહ્યા સહકાર કેરીઓ આવી છે તેને અપાર. બગીચામાં સરસ મજાની પાકી કેરીઓ થઈ હતી અને મહારાજ સખા સહિત સાંખો જમે છે, બાલ ચેષ્ટા કરતા રમે છે. મહારાજ મિત્રો સાથે દરેક સિઝનમાં જે કંઈ ફળ ફ્રૂટ પાકે બધાય ફ્રૂટ ભગવાન મિત્રોને જમાડે અને પોતે જમે છે અને મિત્રોને આનંદ કરાવે છે. મહારાજે બગીચાની અંદર જે સાંખો કે તા આંબાની ઉપર પાકેલી કેરીઓ એ પેલી બીજી કેરી કરતાં વિશેષ મીઠી હોય, પાકી હોય, એટલે મહારાજ મિત્રોને સાંખો જે આંબા ઉપર પાકેલી કેરીઓ જમાડે છે અને બાળ ચેષ્ટાઓ કરતા મહારાજ બાળ મિત્રોને સુખ આપે છે અને રમતો રમે છે. અને એ રીતે બગીચાની અંદર મહારાજ આ જ્યાં કરે છે ત્યાં એક પ્રસંગ બને છે. તે સમયની વાદાના જે જન કુઓ ખોદાવે છે ધારી મન, બમનીપુરનો જે મહીપ તેનો દીવાન છે ત્યાં સમીપ. બીજા ઘણા કપુરુષ પાસે કુઓ ખોદાવે કરી હુલાસે, ત્યાં તો ઈશ્વર ઈચ્છાનુસાર કુવો પડી ગયો તે હવાર. તેમાં 15 જણ દબાણા વણ મોતે કુવામાં મરાણા, એવું જાણીને ધર્મના બાળ દોડીને આવ્યા છે ત્યાં દયાળ. મહારાજા નિવાદા ગામના બગીચાની અંદર મિત્રો સહિત જ્યાં આંબામાંથી કેરીઓની સાંખો જમે છે અને ચેષ્ટાઓ બા મિત્રો સાથે કરે છે, એ સમયે બરાબર નિવાદા ગામની અંદર બમનીપુર ગામનો જે મહીપ કહેતા રાજા હતો એ પોતાના દીવાનને મોકલાવીને એની નજર નીચે ત્યાં કૂવા ખોદવાનું કામ કરતા હતા, લોકો માટે પાણી વગેરે થાય એટલા માટે. અને ત્યાં જ્યાં કૂવો ખોદે છે ત્યાં ન થવા યોગ્ય એક ક્રિયા એ બની કે ભગવાનની ઈચ્છાથી, ઈશ્વર ઈચ્છાથી કૂવો બરાબર ભેખડ હતી, આખી ખસી ગઈ ને બધોય કૂવો ડટાઈ ગયો. નીચે પેલા ખોદવાવાળા 15 માણસો હતા એ બધાએ એ ભેખડની અંદર બધું મોટો આખું માટી ખસી ગઈ હશે એ બધાએ અંદર દબાઈ ગયા અને 15 માણસો વણ મોતે કૂવાની અંદર એક સાથે બધાયના પ્રાણ ગયા અને બધાય માણસો ભેગા થઈ ગયા અને બધો હોબાળો મચ્યો, અવાજ શોર બકોર થયો. એટલે ઘનશ્યામ મહારાજ મિત્રો સાથે જ્યાં જમતા હતા કેરીઓ ત્યાંથી મહારાજ જલ્દી જલ્દી ત્યાં નજીક આવ્યા અને ઘનશ્યામ મહારાજે પણ ત્યાં આવીને જોયું. 15 મનુષ્ય થયા નાશ, દેખી લોક પામી ગયા ત્રાસ. બધાએ લોકો બહુ દુઃખી દુઃખી થઈ ગયા અને ત્રાસ ત્રાસ થઈ ગયો કે આ શું થયું એક સાથે અજાણતા, કારણ કે એક હારે 15 માણસો મરે એટલે બહુ એ થઈ જાય. પોતાના ઈષ્ટદેવ છે જે તેના નામને સંભાળે છે, બધાએ પોતપોતાના ઈષ્ટદેવને મીંડા સંભાળવા કે હે મહારાજ, હે પ્રભુ, જે પોતપોતાના ઈષ્ટદેવને યાદ કરીને બધા પ્રાર્થના કરવા લાગે કે આ લોકોને ઉગારો ને જલ્દી આમનો સારું થાય એવું કંઈક કરો. એવી રીતે બધા પોતપોતાના ઈષ્ટદેવને સંભાળે છે. તેમાં કૂવામાં પડી છે મૃતિકાએ કાઢે છે જન સમુદાય, દયા આવી પ્રભુને તે ભાળી બોલ્યા વિવેકથી વનમાળી. લો, કૂવાની અંદર જે માટી પડી ગઈ હતી તો બધા લોકો ભેગા થઈને મીંડા કાઢવા, કે અંદરથી માણસો કદાચ જીવતા નીકળે એમ કરીને બધા કાઢવા લાગ્યા. ત્યારે મહારાજ ત્યાં બાજુમાં ઊભા હતા. મહારાજ કહેવા લાગ્યા કે ભાઈ તમે સુણો વાત, એક મૃતિકા તો કાઢો છો વિશેક, પણ એ છે લાખો મણ ભાર, કેવી રીતે કાઢશો બહાર? મહારાજ કે આ તો કંઈ થોડી માટી નથી કે જલ્દી બહાર નીકળી જાય, તો લાખો મણ માટી છે, એ તમે કાઢો ત્યાં તો પેલા લોકોના તો પ્રાણ નીકળી જ જવાના છે, માટે આ કાંઈ એનો ઉપાય નથી. તો લાખો મણ માટી છે, આ કઈ રીતે તમે કાઢી રહેશો ને ક્યારે કાઢશો ને માણસો કેમ જીવતા નીકળશે? જીવતા તો નહીં હોય જન, અમે કહીએ તે ધરો મન. મહારાજ કે હવે તો એ કંઈ જીવતા હશે પણ નહીં, માટે અમે કહીએ છીએ વાત સાંભળો. ઘનશ્યામ હરિકૃષ્ણ એવું પ્રત્યક્ષ નામ તે મુખે લેવું, કર તાળી પાડો કર જોર, ધૂન્ય કરો અહીં બે ઉપોર. મહારાજ કે ભગવાનનું પ્રગટ ભગવાનનું નામ લો આ ઘનશ્યામ હરિકૃષ્ણનું, અને એનું નામ જો તાળી પાડીને ધૂન ઊંચા સ્વરે કરશો તો નક્કી ભગવાન
કઈ કરશે, કર તાળી પાડો, કરી જોર ધૂન કરો અહીં બેઉ પોર. મહારાજ કે બે પોર સુધી અહીંયા ધૂન કરો, ભગવાનની ઈચ્છા હશે તો થઈ જશે જીવતા, બાકી આમ તો કઈ આ માટી પડી છે, હવે તો પૂરું થઈ ગયું છે. પણ પ્રગટ ભગવાનનું નામ લઈને ઘનશ્યામ હરિકૃષ્ણ નામની જો બે પોર ધૂન કરો 6 કલાક, તો કદાચ ભગવાન ઉગારે. મહાપ્રભુની ઈચ્છા જો હશે મરેલા જન જીવતા થશે, નક્કી તે બહાર નીકળશે, નિજ સંબંધીને એ મળશે. મહારાજ આવી રીતે કીધું કે જો ભગવાનની ઈચ્છા હશે તો બહાર આવશે, નક્કી બહાર આવશે, અને બધાએ પોતપોતાના સંબંધીઓને મળશે પણ ખરા. મહારાજ આવી રીતે મહારાજ કહેવા લાગ્યા, બધા માણસો જે જ્યાં ભીડ એકઠી થઈ ગઈ છે એને એવું વચન શૂણ્યું અશોક, ત્યારે નિવાદાના સૌ લોક ધર્મદેવના પુત્ર શ્રી હરિ એમની આજ્ઞા પ્રમાણે કરી. બધા જે નિવાદાના લોકો હતા એણે ઘનશ્યામના આવા અનેકવાર ચરિત્રો સાંભળેલા, અને આ કોઈ સામાન્ય નથી, એ જે કહે છે એ વાત સાચી પડે છે, માટે ચોક્કસ એમાં સારું થશે કે એમ કરીએ. બાકી માટી કાઢવાથી દવે કે જીવતા એમાંથી નીકળે ને, એટલે બાજુમાં આવું બેસીને બધાએ ભગવાનની આજ્ઞા પ્રમાણે પ્રગટ ભગવાનની ધૂન કરવા લાગ્યા, કે ઘનશ્યામ અને હરિકૃષ્ણના નામની ધૂન કરી લોકોએ. પાંડે ગુરુ પ્રસાદજી નામ રામ પ્રસાદ આદિ એ ઠામ વળી બીજા કેટલાક જન કર્યો વિશ્વાસ તેમને મન. આ બધાએ જે ગુરુ પ્રસાદ, રામ પ્રસાદ વગેરે પાંડે જે લોકો હતા ત્યાંના, એ બધાએ ઘનશ્યામની વાતમાં વિશ્વાસ કર્યો. બીજા બધા લોકોએ પણ કીધું કે એમની વાત સાચી છે, ભગવાનની ધૂન ભજન કરીએ અને ઘનશ્યામે કીધું છે તો ચોક્કસ કંઈક સારું થશે એમ જાણીને બધાએ ત્યાં ધૂન કરવા લાગ્યા. ઊંચે સ્વરે કરીને, બંને હાથે તાળી પાડીને અને પ્રીતપૂર્વક કહેતા મહિમા સહિત ઘનશ્યામને હરિકૃષ્ણના નામની ધૂન કરીને કેટલી કરી, તો કે 2 પોર સુધી, 1 કલાક, 2 કલાક, 3 કલાક, 5 કલાક ને 6 કલાક સુધી. નહીંતર લોકોને આવા સમયે બધા ગભરાણા હોય ને કેવું કેવું થતું હોય, ત્યારે પછી કોઈ ધૂન કરવા પછી શું, 1 કલાક કરે, 2 કલાક કરે, તો 6 કલાક સુધી ધૂન કરી. એમાં ભગવાનના વચનમાં વિશ્વાસ હતો, એટલે કે ઘનશ્યામ કહે છે તો ચોક્કસ આમાં કંઈક સારું થશે. અને ત્યારે એવા સમયે કોઈક ધૂન કરવા બે, કે ભાઈ અત્યારે બેહો હવે અને બહાર કાઢો, પછી ધૂન કરજો જ્યાં કર્યું હોય ત્યાં, નહીં એવું કોઈ વિશ્વાસ આવે નહીં. પણ આ તો બધાને ઘનશ્યામના વચનમાં વિશ્વાસ હતો, તો બધાએ બેસી ગયા અને 6 કલાક સુધી ધૂન કરી. એમ ભગવાનને મોટા કંઈક કહે તો એમાં આપણું સારું હોય, આપણને કદાચ બુદ્ધિથી લૌકિક રીતે મનાય કે ના મનાય, પણ એમના વચનમાં વિશ્વાસ રાખીને કરીએ તો ચોક્કસ સારું થાય. આ લોકોએ બધાએ ભેગા થઈને ધૂન કરી 2 પોર સુધી. પછી શું થયું, મરણ પામી કૂવામાં પડેલા જાગી ઉઠ્યા તે જાણે ઊંઘેલા. પેલા ઊંઘીને જેમ સૂતા હોય ને જાગે એમ પેલા માટીમાંથી ઉફળવળીને બહાર આવ્યા, ઉપર તો ઘણી બધી માટી પડી ગઈ હતી. આળસ છોડી આવ્યા બહાર, કર્યા શ્રીહરિને નમસ્કાર. એટલે બહાર આવીને ઘનશ્યામને બધાએ નમસ્કાર કર્યા, પ્રણામ કર્યા. પ્રભુપણાનો નિશ્ચય થયો, સર્વેના મનનો શોક ગયો. બધાએ લોકોએ જાણ્યું કે નક્કી આ ઘનશ્યામના પ્રતાપે થયું છે, બાકી આ થાય નહીં એમ જાણીને બધાએ ઘનશ્યામ મહારાજ પ્રત્યે ભગવત ભાવ થયો. બધા એ ગામના લોકો પણ ઘનશ્યામ પ્રત્યે અહોભાવથી ભગવાનના દર્શન કરવા લાગ્યા. પંચદશને જીવતા કરી પછી ચાલ્યા ત્યાં થકી શ્રીહરિ. લો 15 લોકોને મહારાજે પાછા મરેલા હતા એમાંથી જીવતા કર્યા અને મહારાજ પાછા આગળ ચાલવા લાગ્યા. રાજાનો કોટનો કૂપસ્થાન તે સ્થળે કરીને જળપાન, જીરા ભારી સરોવર થઈ ગામ ગૌરે ગયા ધીરા રહી. જે રાજાના કોટની અંદર કોઈ કૂવો છે એમાં મહારાજે જળપાન કર્યું, ત્યાંથી જીરા ભારી સરોવર કયો છે ત્યાં મહારાજ ગયા, એ ગૌરા ગામની અંદર આવેલું હતું. ત્યાંના સરોવરમાં અહીં ફરી રસીએ જળ ક્રીડા તે કરી, ત્યાં પણ મહારાજે પાછું સ્નાન કર્યું. એટલે મહારાજનો નિયમ, જ્યાં કંઈ સરોવર દેખાય ને મિત્રો જોડે હોય એટલે મહારાજ સ્નાન તો કરે જ. લીધા કદમના ફૂલ હાથ ગામ ઢેબરીએ ગયા નાથ. પાંડે રામદત્ત તે ગામના સંબંધી થાય ધર્મદેવના, તેમણે કર્યું છે સન્માન, પ્રીતેથી કરાવ્યા ખાનપાન. એ ગામની અંદર રામદત્ત કરીને ધર્મદેવના સંબંધી હતા, એમણે આવીને ઘનશ્યામનું પ્રીતિથી કહેતા ભાવથી સન્માન કર્યું અને મિત્રોને અને ઘનશ્યામને ભાવથી જમાડ્યા. એ રીતે એણે ભગવાનની સેવાનો લાભ લીધો. પછી મહારાજ ત્યાંથી આગળ ચાલ્યા અને ગયા શરણામ ગંજે ગામ, ત્યાંની બજારમાં થઈ માવ નિજ ઘેર આવ્યા કરી ભાવ. શરણામ ગંજ ગામની બજારમાં ફરતા ફરતા મહારાજ પોતાને ઘેર આવ્યા છે. પછી શ્યામ તણા જે મિત્ર
રામાધીન છે પવિત્ર, તેણે વાર્તા કરી વિસ્તારી, ધર્મભક્તિ પ્રત્યે વિચારીલો મહારાજના મિત્ર હતા રામાધીન, એણે બધી ગામમાં આવીને ઘરે આવીને માતપિતાને બીજા બધા લોકોને વાત કરી કે આજે તો અમે આવી રીતે આ ગામમાં ગયા હતા અને ત્યાં શું કહેવાય, બગીચાની અંદર જમતા હતા અને ત્યાં અવાજ થયો ને કૂવો ગાળનારા 15 જણા દટાઈ ગયા, ઘનશ્યામની આજ્ઞાથી બધાએ 6 કલાક ધૂન કરીને 15-15 માણસ જીવતા થઈને બહાર નીકળ્યા. આવી રીતે ઘનશ્યામે પોતાનો દિવ્ય અલૌકિક પ્રતાપ જણાવ્યો એવી બધાને વાત કરી, બધાને અહોભાવ થયો. ઇતિ શ્રીમદ એકાંતિક ધર્મ પ્રવર્તક શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય ભૂમાનંદ મુનિ વિરચિતે શ્રી ઘનશ્યામ લીલામૃત સાગરે પૂર્વાર્ધે આચાર્ય શ્રી અયોધ્યા પ્રસાદજી રામ શરણજી સંવાદે શ્રી એરીએ સખાઓને અક્ષરધામ દેખાડ્યું ને કૂપમાં મૃત રાજદૂતોની રક્ષા કરી એ નામે 82મો તરંગ સમાપ્ત થયો. ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. ઘનશ્યામ મહારાજની જય.